વિવિધ પડતર પ્રશ્નો અંગે શિક્ષકોના મૌન ધરણા કલેક્ટરશ્રીને આવેદન અપાયું. માધ્યમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે બોટાદમાં મૌન ધરણા યોજાયા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ અંગે તારીખ 3/3/2017 અને 31/5/2017 રોજ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી અધિક અગ્ર સચિવ શિક્ષણ સુનૈના તોમર, શાળા નિયામક જેડી દેસાઈ ઉપરાંત નાણાં વહીવટી વિભાગના સામાન્ય વહીવટી વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંકલન સમિતિની મીટિંગ હતી, જેમાં નક્કી થયેલા પ્રશ્નોના હજુ સુધી ઉકેલ આવેલ નથી, જેમાં 7મા પગાર પંચની ઝડપી અમલીકરણ અંગે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ લાભ અંગે, ગ્રાન્ટેડ શાળાના આચાર્યની ભરતી અંગે શિક્ષણ વિભાગમાંથી નાણાં વિભાગમાં અને મુખ્યમંત્રી કક્ષાએ મંજૂરી અર્થે મોકલી આપેલ, જે અંગે મંજૂરી આપી ગ્રાન્ટેડ શાળાના 90,000 શિક્ષકો તથા કર્મચારીઓ માટે પોલિસી બનાવી તાકીદે ઉકેલ લાવવા વિનંતી, 7મા પગાર પંચની ઝડપી અમલીકરણ અંગે સરકાર 8,00,000 કર્મચારીઓ પ્રાથમિક શિક્ષકો તમામ માટે 7મા પગાર પંચનો અમલ 16/8/16 શરૂ થઈ ગયો છે, પરંતુ ગ્રાન્ટેડ શાળાના 90,000થી વધુ શિક્ષકો, આચાર્ય, વહીવટી કર્મચારીઓ માટે તેનો અમલ 10 માસ જેટલો થઈ ગયો હોવા છતાં શિક્ષણ જગત ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના તમામ કર્મચારીઓને અસંતોષ ઊભો થયો છે. આ અંગે શિક્ષકોના મૌન ધરણા અને કલેક્ટરશ્રીને અપાયેલ આવેદનપત્ર. જયંતિભાઈ લલજીભાઈ ખોલકિયા, વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ અને બોટાદ સંકલન સમિતિના સભ્ય છું. જયંતિભાઈ, કલેક્ટરમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે, કેવા પ્રકારની માંગણી સાથે આજનું આવેદન પત્ર છે? અમારું એક 7મું પગાર પંચ, આ સિવાય ઘણા 10 વર્ષથી કોઈ પણ વ્યાયામ શિક્ષકની ભરતી થઈ નથી. એક બાજુ એને ખેલ મહાકુંભ કરવા સરકારને, અને બીજી બાજુ એક પણ રેફરી અત્યારે મળે એવું છે નહીં, કારણ કે શિક્ષકની 10 વર્ષથી સીપેટ ડીપેટ કોલેજો બંધ થઈ ગઈ છે, ભરવાનું બંધ થઈ ગયું છે. આ સિવાય અમારો 7મા પગાર પંચમાં ભેદભાવ ભરી નીતિ કરી, અડધા કર્મચારીને આપ્યો અને અડધા ન આપ્યો. પહેલી વખત આ વાલી અને તબલા નીતિ જોવા મળી. અમને ખાસ કરીને આ પ્રમાણે નીતિનું કારણ શું કે અમુકને પગાર મળે અને અમુક પગાર 7મા પંચનો લાભ ન મળે? એ સરકારે આ ગમે તે કારણ હોય પણ કુદરતી રીતે ગ્રાન્ટેડને આવતા અલગ કરી નાખવામાં આવ્યા છે. નિગમો, બોર્ડ નિગમોને કોઈ પગાર પંચ હજી આપવામાં આવ્યું. ખાસ કરીને આજે આપણે માંગણી કરી છે, ગુજરાત રાજ્ય સરકારમાં પણ આપણી માંગણીની ચર્ચાઓ થતી હોય, સરકાર દ્વારા આપણી માંગણી ન સ્વીકારે, આગામી અત્યારે અમે 5 વાગે ધરણા ઉપર બેસવાના છીએ અને 17 તારીખે માસ સીએલ છે. જો હજીનો સંતોષ થાય તો ઓગસ્ટ મહિનાની અંદર ગાંધીનગરની અંદર મોટા પ્રમાણમાં રેલી, દરેક ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી કર્મચારીઓ આવી અને રેલીનું આયોજન કરી છે. મારું નામ રવજીભાઈ ત્રેકમભાઈ પટેલ, હું બોટાદ જિલ્લા સંચાલક મંડળનો પ્રમુખ છું. રવજીભાઈ, આજે 7મા પગાર પંચને લઈને કલેક્ટરમાં આવેદનપત્ર આપવા મળ્યું છે, છેલ્લા કેટલા સમયથી આપની આ માંગણી રહેલી છે? 1/1/2016 આ માંગણી સરકારમાં રજૂ કરવામાં આવેલી છે અને કેન્દ્રના ધોરણે આ પગાર પંચ સ્વીકારવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ સરકારે કરેલો છે, પણ કોઈ અગમ્ય કારણોસર હજી 7મો પગાર પંચ ફક્ત ને ફક્ત માધ્યમિક વિભાગ જે છે ગ્રાન્ટવાળી સ્કૂલોને આપવામાં આવ્યું નથી. અત્યાર સુધી સરકારની અંદર આને લઈને કોઈ બેઠકની કોઈ ચર્ચા થયેલી? અગાઉ 2-3 વાર બેઠક થયેલી, સરકારે હકારાત્મક વલણોની વાત કરેલી, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો એવો નિર્ણય કરવામાં નથી આવ્યો, અથવા તો ભવિષ્યમાં અમને એવું નથી લાગતું કે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે, અને આ નિર્ણય ન થવાને કારણે આ આંદોલનનો પગલું ભરવાનો વિચારવામાં આવ્યો છે. આપ એવું વિચારો કે સરકાર હજી આમાં વિલંબ કરે તેવું છે, તો આગામી દિવસોની અંદર કેવા પ્રકારની રણનીતિથી સરકાર સામે તમારી કામગીરી રહેશે? સરકારની અંદર અમારી તો પહેલું તો માસ શેર છે 17મી તારીખે, ત્યાર પછીના દિવસોમાં જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદત સુધી શાળાઓને તાળાબંધી કરવામાં આવશે એવું ઉપલા લેવલ ઉપર વિચારણા થઈ રહી છે. સંકલન સમિતિના પ્રમુખ તરીકે હિંમતભાઈ પટેલ. ખાસ કરીને આજે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલું છે, કેવા પ્રકારની માંગણી સાથે આજનું આવેદન પત્ર છે? અમારું 7મો પગાર પંચ તમામ કર્મચારીઓ, તમામ સંઘોના કર્મચારી મિત્રોને 7મો પગાર પંચ આપવામાં આવ્યું નથી હજુ સુધી, 1.5 વર્ષ થઈ ગયું. તમામ બીજા અન્ય ઇતર વિભાગોને બધાને આ 7મો પગાર પંચ મંજૂર થયું અને અમને કેમ નહીં?
ખાસ કરીને રાજ્ય સરકાર સમગ્ર ગુજરાતની અંદર આપનું મંડળ કામગીરી કરતું હશે, રાજ્યમાં કોઈ આ પ્રમાણેની બેઠક કે આગળ કોઈ ચર્ચા થયેલી? હા, રાજ્યમાં આ પ્રમાણે સંકલન સમિતિની રાજ્ય લેવલે પણ રચના થયેલી છે અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર પણ સંકલન સમિતિઓની રચના થયેલી છે અને સંયુક્ત પાંચેય સંઘો અમારા સાથે મળી અને અમે સંકલન સમિતિનું નિર્માણ કરી અને આ લડત અમે આદરી છે સરકાર સમક્ષ કે ભાઈ અમને સાતમો પગાર પંચ, આચાર્યોની ભરતી બંધ છે ઘણા વર્ષથી, તો એ પણ ભરતી ફટાફટ શરૂ થાય. બીજા નંબરમાં વર્ગદીઠ બબેનો જે રેશિયો છે એ રેશિયો પણ અમારો પૂર્ણ કરવામાં આવે અને ટ્રાન્સફર એલાઉન્સ જેવા અન્ય અમારા ઘણા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સતત વેઇટ એન્ડ વોચ કરવામાં આવે છે. એનાથી શિક્ષણ જગતમાં અમને બધાને સૌને અસંતોષ સંપૂર્ણપણે વ્યાપી ગયેલો છે. ખાસ કરીને આપની જે સરકાર પાસે માંગણી છે, આપની જો માંગણી ન સંતોષાય તો આગામી દિવસોની અંદર કેવા પ્રકારના નિર્ણયો? તો આગામી દિવસોની અંદર સત્તરમી જુલાઈ અમે બધા તમામ કર્મચારી મિત્રો એ માસિયાલ ઉપર અમે જતા અચકાશું નહીં. અત્યારે શરૂઆતમાં ખેલ મહાકુંભનો અમે બહિષ્કાર કર્યો છે.